હવે વાત કરીએ આગ જરતી ગરમીની તો સમગ્ર રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ છે તે યથાવત છે. અમદાવાદમાં બે દિવસ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે ગરમીનો પારો. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઉંચકાશે. સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ગાંધીનગર વડોદરામાં 39 ડિગ્રી અમદાવાદમાં 41 ડિગ્રીને પાર તાપમાન જશે. अगले 5 दिन में मैक्सिमम टेम्परेचर यानी डे टेम्परेचर का ज्यादा चेंजेस होने का संभावना नहीं है, लेकिन अगले 2 दिन में जो टेम्परेचर काफी सारे जगहों में 40 डिग्री से ज्यादा होने का संभावना है. अराउंड 41 डिग्री सेल्सियस जैसे 40-41 डिग्री जैसे अहमदाबाद गांधीनगर नॉर्थ गुजरात रीजन इवन इंटीरियर सौराष्ट्र लाइक राजकोट सुरेंद्रनगर अमरेली ये सारे जगहों में 40-41 डिग्री सेल्सियस होने का संभावना है, लेकिन 2 दिन का बाद टेम्परेचर मोस्टली 1-8 डिग्री घट सकता है. तो जी रीते गरमी नो प्रकोप वधी रह्यो छे, आपणी साथे अमदावाद थी हार्दी तेमज सूरत थी आनंद जोड़ाई चुक्या छे. जे रीते हार्दी गुजरात में समग्र गुजरात में अत्यारे अलग अलग जिल्ला में जे रीते जे तापमान छे ते 40 डिग्री नी आसपास नोंधाई रह्यु छे. गरमी नो प्रकोप हजी मे तेमज जून में हजू पण वधशे. हवामान विभाग द्वारा पण आगाही व्यक्त करवामां आवी छे. ચોક્કસથી જો વાત કરવામાં આવે ઉત્તર દિશામાંથી જે સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે ગરમી છે તે વધી રહી છે અને અત્યારે જે પ્રકારે વાતાવરણ જોવા મળી રહ્યું છે તાપમાન છે તે 40 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. એટલે અત્યારે તમે જોઈ શકો છો કે જે પ્રકારે અગન વર્ષા બપોરના સમયે જોવા મળી રહી છે. આ મધ્ય એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને 40-41 ડિગ્રી તાપમાન આ મહિનામાં નોંધાઈ ચૂક્યું છે અને આગામી 2 દિવસ હજુ પણ 1-8 ડિગ્રી તાપમાન છે તે વધી શકે છે. એટલે કે 41 ડિગ્રી સુધી તાપમાન છે તે રહેવાની શક્યતા છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ત્યારબાદ એટલે કે 2 દિવસ પછી 1-2 ડિગ્રી તાપમાન છે તે ઘટવાની શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે કોઈ પણ પ્રકારનું યલો એલર્ટ છે તે આપવામાં નથી આવ્યું. 41 ડિગ્રીથી 43 ડિગ્રીની વચ્ચે જ્યારે તાપમાન પહોંચતું હોય છે તેને યલો એલર્ટ કહેવામાં આવે છે. થોડા દિવસ પહેલા યલો એલર્ટ 3 દિવસ રહ્યું હતું અને ત્યારે કાળઝાળ ગરમી એટલે કે 41.5 ડિગ્રીનો અનુભવ છે તે રાજ્યવાસીઓએ કર્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં જે પ્રકારે તાપમાન છે તે પણ વધ્યું હતું, પરંતુ હવે આગામી 3 દિવસ છે તે તાપમાન નહિવત રહેવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. રાજ્યવાસીઓને હજુ પણ જે કહેવાય કે ગરમી માટે તૈયાર રહેવું પડશે, કારણ કે એપ્રિલ મહિનામાં જ્યારે આ પ્રકારની ગરમી રહેતી હોય છે ત્યારે મે જૂનમાં રેડ એલર્ટ આવવાની પણ શક્યતા હવામાન વિભાગે અત્યારથી જ વ્યક્ત કરી છે. જી જી ચોક્કસ યાર્દી, આપ જોડાયેલા રહેશો આપણી સાથે. સુરતથી આનંદ પણ જોડાઈ ચૂક્યા છે. આનંદ, જે રીતે અમદાવાદમાં તો 2 દિવસ હવે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, તાપમાન છે તે 40-41 ડિગ્રીની આસપાસ અત્યારે હાલમાં પણ નોંધાઈ રહ્યું છે. હજી તો મે તેમજ જૂન પણ બાકી છે, ત્યારબાદ ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની છે. સુરતી લાલાઓ શું કરી રહ્યા છે ગરમીથી બચવા માટે? આનંદ, પ્રતિપાલ, જે પ્રકારે સુરતની વાત કરવામાં આવે તો સુરતની અંદર હાલ ગરમીનો પ્રકોપ એ પ્રકારે જોવા મળી રહ્યો છે. અત્યારે 38-39 ડિગ્રીની વચ્ચે સુરતનું તાપમાન છે અને સુરતના તાપમાનની જો વાત કરીએ તો અત્યારે સૌથી પહેલાં હું માર્ગના એટલે કે રસ્તાના દ્રશ્યો બતાવવા માંગીશ કે રસ્તા ઉપર લોકો જે છે એની અવર જવર નહિવત જોવા મળી રહી છે. જૂજ લોકો જ અત્યારે બહાર નીકળી રહ્યા છે અને જે લોકો અત્યારે બહાર નીકળી રહ્યા છે એ પણ ગરમીથી બચવા માટેના તમામ ઉપાયો એટલે કે મોઢું ઢાંકીને બહાર નીકળી રહ્યા છે, બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હાલ જે કોલ્ડ ડ્રિંક છે એની પણ લોકો ઉપયોગ કરી રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો કે લોકો પાણીની બોટલ પણ સાથે કેરી કરીને ચાલી રહ્યા છે, તો કેટલાક લોકો જે છે એ કોલ્ડ ડ્રિંક માટે પણ અહીંયા આવે છે અને કોલ્ડ ડ્રિંક પીતા હોય છે, અત્યારે લીંબુ પાણી પીતા હોય છે અને ગરમીથી બચવાના તમામ પ્રકારના ઉપાયો જે છે એ કરતા હોય છે. સુરતીલાલ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. કેવી ગરમી છે અને ગરમીથી બચવા શું કરી રહ્યા? गर्मी तो बहुत ज़्यादा पड़ रही है, अभी जैसे चालू ही हुए और पूरे गुजरात में देखा जाए तो 39, 40, 41 तक का है. और जिसके कारण गुजरात के वासियों से मैं अपील करना चाहूँगा, अगर काम हो तो ही निकले, काम नहीं हो जितना ज़्यादा हो सके तो पानी पिए, नींबू पानी पिए और ठंडे का उपयोग करें. क्या कर रहे हैं बचने के लिए? बचने के लिए मैं ज़्यादा से ज़्यादा पानी पीने की कोशिश करता हूँ.
जे प्रकारे सूरतनी वात करवामां आवे तो सूरती लालाओ पण बचवा माटे पाणीनो सौथी वधु उपयोग करी रह्या छे, लींबू पाणीनो उपयोग करी रह्या छे अने जरूरियात पड़े तो ज घरनी बहार निकळी रह्या छे। एटले के जे प्रकारेनी अत्यारे गरमी जोवा मळी रही छे एप्रिल मासनी अंदर अने आगामी ज्यारे मे मासनी अंदर तो हजी गरमीनो प्रकोप वधे तेवी शक्યતાઓ દેખાઈ રહી છે। પ્રતિપાલ ચોક્કસથી આભાર।